આપણે મારું નામ પટેલ પ્રિયંકા અને મારો વિષય ગણિત. હું તમને ધોરણ 5માં ગણિત ભણાવીશ. એ પહેલાં આપણે હાલની પરિસ્થિતિની ચર્ચા કરી લઈએ. તો હાલની પરિસ્થિતિમાં તો કોરોના વાયરસ લોકડાઉન વિશે જ ચર્ચા થઈ રહી છે. તો લોકડાઉનની સાથે આપણે આપણું કાર્ય કેવી રીતે ચાલુ રાખવું જોઈએ? જ્યારે મુશ્કેલીઓ આવે છે ને ત્યારે કંઈક નવું શીખવીને જાય છે. તો આ આપણી પર આવી પડેલી મુશ્કેલ કે મુસીબત આપણે કંઈક નવું શીખવી રહી છે. જેમ કે શિક્ષક મિત્રો ઓનલાઈન ભણાવી રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ભણી રહ્યા છે. શિક્ષક મિત્રો વિડીયો દ્વારા ભણાવી રહ્યા છે અને વિદ્યાર્થી મિત્રો વિડીયો દ્વારા ભણી રહ્યા છે. તો આ કંઈક નવું થયું ને? તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ વિડીયો દ્વારા આપણા ભણવાની શરૂઆત કરીએ. તો આપણે ધોરણ 5માં પ્રકરણ નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી વિશે આજે ભણીશું. એ પહેલાં તમને આગળ આપણા વહાલા અપેક્ષા ટીચરે રાષ્ટ્રીય ફળ કેરી વિશે ઘણી બધી માહિતી આપી જ છે. તો આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, તમારામાંથી કેટલાય આંબાવાડી જોઈ છે? વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર આંબાવાડીનું છે. જ્યારે કેરી આંબા પરથી ઉતારવાનો સમય આવે છે ત્યારે આ કેરીના ઢગલાને ગુણોમાં કે બોક્સમાં ભરી ઘરે કે બજારમાં લઈ જવા માટે વાહનોની જરૂર પડે છે. જેવા કે બળદગાડું, ટ્રેક્ટર જેવા વાહનોની જરૂર પડે છે. હવે આપણે પેજ નંબર 6 પરનો દાખલો ગણીશું. પાના નંબર 6 પરનો દાખલો બળદગાડાવાળો, એની રકમ અહીં લખી છે. આપણે એને વાંચી અને સમજવાનો પ્રયત્ન કરીએ. બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. કેટલા કલાકમાં? 1 કલાકમાં. કેટલા કિલોમીટર? 4 કિલોમીટર. તો તેને 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? જો વિદ્યાર્થી મિત્રો, 4 કિલોમીટર જ્યારે મુસાફરી કરે છે ને ત્યારે 1 કલાકનો સમય લે છે. કેટલા કલાકનો? 1 કલાકનો. તો જો એમને 10 કિલોમીટરની મુસાફરી કરવી હોય તો કેટલો સમય લેશે એ જાણવા માટે આપણે શું કરવું પડે? હા બોલો. હા, પડ મૂકવું પડે. પણ કઈ રીતે? તો જુઓ, 4 કિલોમીટર બરાબર 1 કલાક, તો 10 કિલોમીટર બરાબર કેટલા કલાક? એ રીતે પડ મૂકાશે. તો પડ મૂકીએ ને. ચાલો, 4 કિલોમીટર અંતર કાપતા 1 કલાક બરાબર 1 કલાક માટે 10 કિલોમીટર અંતર કાપતા 1 કલાક બરાબર કેટલા કલાક? આ ચિહ્ન જે જોઈ રહ્યા છો તે કેટલા શબ્દનું વર્ણન કરે છે, કેટલા કલાક, અને આ માટેનું ચિહ્ન છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ, 10 કિલોમીટર અને 1 કલાક આ બંને સંખ્યાનો ગુણાકાર થશે અને આ સંખ્યા સાથે ભાગાકાર થશે. ચલો તો જુઓ, 10 કિલોમીટર ગુણ્યા 1 કલાક બરાબર 10 કિલોમીટર ગુણ્યા 1 કલાક છેદમાં એટલે કે ભાગ્યા 4 કિલોમીટર ચલો પાછા આગળ જુઓ, 10 × 1 = 10 અને 4 × 4. હવે શું થયું? 10 ભાગ્યા 4 એટલે કે 10 ને 4 વડે ભાગીશું. ચલો 10 ને 4 વડે ભાગીએ. 10 ભાગ્યા 4. ચલો, 2 સંખ્યા છે એટલે 10થી વધવા જોઈએ નહીં. 4નો ઘડિયો બોલીશું, 10થી વધવા જોઈએ નહીં. 4 × 1 = 4, 4 × 2 = 8, 4 × 3 = 12 વધી ગયા. 10માંથી 12 જશે? નહીં જશે ને. તો
ચાર એકુ ચાર, ચાર દુ આઠ અને ચાર ટાલી બાર વધી જાય છે. તો ચાર ટાલીની ઉપરનું ચાર દુ આઠ. સરસ, ચાર દુ આઠ. અને જે ભાગફળ આવે છે તે ભાગફળને બીજા અંકની ઉપર જ મૂકાશે. ચાલો હવે શું થશે? બાદબાકી. સરસ, ચાલો શૂન્યમાંથી આઠ જશે નહીં, તેથી આપણે શું કરવું પડશે? એક પાસે દશક લેવા જવું પડશે. એક પાસે દશક લેવા ગયા અને એક લઈ લઈએ તો એક પાસે શું રહેશે? શૂન્ય. હવે આ શૂન્ય પાસે તો કશું જ નથી, એટલે એને હું કાપી લઉં છું. આપણે એક દશક લાવ્યા. એક દશક એટલે કેટલા એકમ? દસ એકમ. દસ એકમમાંથી આઠ એકમ બાદ કરો. કેવી રીતના થશે? તો આ આંગળી છે દસ, તેમાંથી આપણે આઠ બાદ કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. જુઓ કેટલા બાકી રહ્યા? એક અને બે, બે બાકી રહ્યા ને. તો અહીંયા આવ્યા બે. હવે વિચારો કે અહીં બે છે અને અહીં ચાર છે, એટલે ભાગ ચાલશે નહીં. તો આપણે શું કરવું પડે? તો આપણે ઉપર ભાગફળ પાસે દશાંશ ચિહ્ન મૂકવું પડે. દશાંશ ચિહ્નને પોઈન્ટ પણ કહેવાય. દશાંશ ચિહ્ન મૂકીશું એટલે એક શૂન્ય નીચે ઉતરશે, એટલે સંખ્યા બની વીસ. હવે ચારનો ઘડિયો બોલીશું, વીસથી વધવા જોઈએ નહીં. ચલો, ચાર એકો ચાર, ચાર દો આઠ, ચાર તાલી બાર, ચાર છ સોળ, ચાર પંચા વીસ. આવી ગયો ચાર પંચા વીસ? ચાલો, ચાર પંચા વીસ. શૂન્ય શૂન્ય શૂન્ય, બેમાંથી બે ગયા શૂન્ય. શું કર્યું આપણે? બાદ બાકી કર્યું ને. ચાલો, હવે નીચે શેષ વધ્યા નહીં, એટલે હવે આગળ દાખલો ચાલશે નહીં. અને ભાગફળ કેટલું આવ્યું? બે પોઈન્ટ પાંચ કલાક. શું બોલાશે? બે પોઈન્ટ પાંચ કલાક. હવે આપણો જવાબ સામા આવ્યો છે? દશાંશ અપૂર્ણાંકમાં. દશાંશ અપૂર્ણાંકમાં આવ્યો છે. કેમ? કારણ કે દશાંશ ચિહ્નનો ઉપયોગ કર્યો છે. તો હવે કેવી રીતના કલાક અને મિનિટમાં દર્શાવવું હોય? તો દશાંશ ચિહ્નની આગળ હોય એને કલાક બોલાય, અને દશાંશ ચિહ્નની પાછળ હોય એને મિનિટ કહેવાય, પરંતુ એનો ભાગ જોઈને કહેવાય. તો ચાલો, અત્યારે તો નક્કી થાય છે કે બે કલાક, બે કલાક, પણ મિનિટ કેટલી? તો જો પાંચ કયા સ્થાનમાં છે? દશાંશના સ્થાનમાં છે, એટલે કે પોઈન્ટ પાંચ. જ્યારે પોઈન્ટ પાંચ એટલે કે કોઈ પણ વસ્તુ આખી હોય તેનો અડધો ભાગ. અડધો ભાગ, અત્યારે આપણે કલાકની વાત કરીએ છીએ, તો એક કલાકનો અડધો ભાગ એટલે કે ત્રીસ મિનિટ. તો આ પોઈન્ટ પાંચ શું દર્શાવે છે? ત્રીસ મિનિટ, એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટ. ચલો, તો અહીંયા લખીએ પહેલા તો દશાંશ અપૂર્ણાંકમાં જવાબ લખીશું, બે પોઈન્ટ પાંચ કલાક. હવે આપણે કલાક અને મિનિટ બંનેમાં દર્શાવીશું. બે કલાક અને ત્રીસ મિનિટ. ગાડું અંદાજે એક કલાકમાં ચાર કિલોમીટર અંતર કાપતું હતું, હવે દસ કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લીધો? બે કલાક અને ત્રીસ મિનિટ. મિત્રો, આ દાખલાને અનુરૂપ થોડા દાખલા HW માટે હું તમને PDF દ્વારા મોકલાવીશ, જે તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. બાય.